નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જીએમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે પરીક્ષાલક્ષી કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, જો આપે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન દબાવવા વિનંતી. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. ગુનો કરવાની કોશિશ કરે એ પણ સજાને પાત્ર છે એવું આઈપીસીની કઈ કલમ દર્શાવે છે? જવાબ, આઈપીસીની કલમ 511. બીજો પ્રશ્ન, સ્ત્રીને તેના પતિ કે પતિના સગા દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગત આઈપીસીના કયા પ્રકરણમાં છે? જવાબ, પ્રકરણ 20A. પ્રશ્ન નંબર 3, ઘર સામેના રોડ પરથી નીકળવા નહીં દેવું એ બાબત આઈપીસી 339 મુજબ શું કહેવાય? જવાબ આવશે મિત્રો, અવરોધ. ચોથો પ્રશ્ન, કોઈ એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિને આપઘાત કરવા માટે પ્રેરે છે તો બી એ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? જવાબ, બી એ આઈપીસીની 306 કલમ મુજબ ગુનો કર્યો કહેવાય. પ્રશ્ન નંબર 5, 7 વર્ષથી નીચેની વયનું બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી એવું આઈપીસીની કઈ કલમમાં જણાવ્યું છે? જવાબ, આઈપીસીની કલમ 82. છઠ્ઠો પ્રશ્ન, એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપઘાતના સમાચાર આપે છે તેથી બીજી વ્યક્તિ પોતાનું ભાન ગુમાવે છે તો તેને? જવાબ, વ્યથા ન કહેવાય. પ્રશ્ન નંબર 7, દારૂ પીને કોઈ વ્યક્તિ જાહેરમાં નશાયુક્ત વર્તન કરે તો તેને આઈપીસી 510 મુજબ શું સજા થશે? જવાબ, 24 કલાક સુધીની સાદી કેદ. પ્રશ્ન નંબર 8, એ વ્યક્તિ બી વ્યક્તિને ધમકી આપે છે કે તું અમુક કૃત્ય નહીં કરે તો તારા પર માતાજી કોપાયમાન થશે તેમ જણાવી અને કૃત્ય કરાવે છે તો એ વ્યક્તિને શું સજા થશે? જવાબ, 1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને. નવમો પ્રશ્ન, જાનથી મારી નાખવાની ધમકી આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને છે? જવાબ, આઈપીસીની કલમ 506(2) મુજબ. દસમો પ્રશ્ન, આઈપીસી મુજબ બદનક્ષી માટે શું સજા થાય છે? જવાબ, 2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 11, આઈપીસી પ્રકરણ 20 કઈ બાબત દર્શાવે છે? જવાબ, લગ્ન સંબંધી ગુનાઓ. બારમો પ્રશ્ન, બિનકાયદેસર લગ્ન કરનારને આઈપીસી 596 મુજબ કેટલા વર્ષની સજા થઈ શકે છે? જવાબ, 7 વર્ષની કેદ અને દંડ બંને. પ્રશ્ન નંબર 13, ખોટી ચલણી નોટો બનાવનારને આઈપીસી 589A મુજબ શું સજા થાય? જવાબ, આજીવન કેદ અથવા 10 વર્ષની કોઈ એક કેદ અને દંડ. પ્રશ્ન નંબર 14, કોઈ એક ઓફિસમાં કામ કરતો કારકુન ખોટા હિસાબો તૈયાર કરે છે તો આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? જવાબ, કલમ 477 મુજબ. પ્રશ્ન નંબર 15, એ નામનો વ્યક્તિ ચોરી કરે છે અને ચોરીના આ સામાનને બી નામનો વ્યક્તિ છુપાવવામાં મદદ કરે છે તો બી સામે કઈ કલમ મુજબ ગુનો દાખલ થાય? જવાબ, આઈપીસીની કલમ 414 મુજબ. પ્રશ્ન નંબર 16, પ્રાણઘાતક હથિયારો સાથે લૂંટ અથવા ધાડની કોશિશ કરનારને શું સજા થશે? જવાબ, 7 વર્ષથી ઓછી ન હોય તેવી કેદની સજા. પ્રશ્ન નંબર 17 જોઈએ, આઈપીસી 393 મુજબ લૂંટ કરવાની કોશિશ કરનારને શું સજા થશે? જવાબ, 3 વર્ષની સખત કેદ અને દંડ. પ્રશ્ન નંબર 18,
આઈપીસીની કઈ કલમમાં ચોરીની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ કલમ 378માં. પ્રશ્ન નંબર 19, ખોટા તોલા અથવા માપિયા વેચવા એ કઈ કલમ મુજબ ગુનો બને છે? જવાબ આઈપીસીની કલમ 267 મુજબ. પ્રશ્ન નંબર 20, એ નામનો વ્યક્તિ બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરે છે તો આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો બને? જવાબ આઈપીસીની કલમ 258 મુજબ. જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.